वडोदरा शहर के शिव परिवार संस्था के द्वारा जो शहर के हॉस्पिटल है वहाँ में कोरोना संकट के बीच इन सभी हॉस्पिटलों में साधनों की सहाय दी गई है। आपको बता दें कि सयाजी हॉस्पिटल, गुदरी अस्पताल और बावानी आईटीआई जो कोरोना केंद्र बनाए गए हैं वहां पर जो अत्याधुनिक साधन है उनकी भेंट शिव परिवार संस्था के द्वारा दी गई है। आपको बता दें करीबन 28 लाख का दान शिव परिवार के द्वारा इन अस्पतालों में किया गया है। ब्रोंकोस्कोप, पोर्टेबल एक्सरे समेत के कई अत्याधुनिक साधन जो है वो इन हॉस्पिटलों में दान किए गए हैं। वडोदरा की जो हॉस्पिटल है वो कोविड-19 के खिलाफ लड़ने के लिए सज्ज हुई है। ऐसे में शिव परिवार के द्वारा इनको मदद की गई है और कई जो अत्याधुनिक वस्तुएं, साधन सामग्री जो अभी फिलहाल के लिए इस संकट के समय में ज़रूरी है इन सभी साधनों का भेंट हॉस्पिटलों को दिया गया। અને ઘણી બધી વસ્તુ માટે વચ્ચે વચ્ચે જ્યારે જરૂર પડી છે ત્યારે અમને વેન્ટિલેટરી સર્કિટ, પીપી કીટ વગેરે બધા માટે મંત્રી શ્રી માનનીય શ્રી યોગેશભાઈ પટેલ તરફથી અને એમના શિવ પરિવાર તરફથી જે સહકાર મળ્યો છે તે બદલ જીએમઆરએસ ગોત્રી તરફથી હું આભારી છું। આ ટ્રીટમેન્ટ કરવા માટે જે અગત્યની વસ્તુઓ છે જેવી રીતે કે પીપી કીટ, N95 માસ્ક અને એમને જે દવા આપવાની હોય એના માટે ઇન્ફ્યુઝન પંપની જરૂર પડતી હોય છે, તો આ બધી વસ્તુઓ અમને આજે માનનીય મંત્રી શ્રી યોગેશભાઈએ પૂરી પાડી છે અને મારા સમસ્ત SSG પરિવાર તરફથી અમે એમને ધન્યવાદ પાઠવીએ છીએ। આજે જ્યારે કોવિડ મહામારી આવી ગઈ છે અને આપણે એનો સામનો કરી રહ્યા છીએ અને ત્યારે ડૉક્ટરો તો હંમેશા અમે લડતા જ હોય છે દરેક દર્દ ડિઝીઝ સામે, પણ આ એક મોટો ડિઝીઝ છે અને એની સામે લડવા માટે અમને અમારા નેતાનો સપોર્ટ મળે છે, અમારા પ્રશાસનનો સપોર્ટ મળે છે, મીડિયાનો સપોર્ટ છે અને બધી જ વોલન્ટરી બિઝનેસ સંસ્થાઓનો જે સપોર્ટ મળ્યો છે, એટલે હવે અમને એવું લાગે છે કે અમારી સાથે બધા જ છે તો અમે જીતી જ જઈશું। એટલે એ બહુ સરસ સહકાર છે, એ બધાનું બધાનો ખૂબ જ આભાર આપવાનું નક્કી કર્યું અને આખી સમસ્ત ટીમ, બાયનભાઈ અને એમના બધા સાથીદારો, એ સિવાય જેટલા જેટલા અમારા બધાના કનેક્શનમાં હિમાંશુભાઈના, મારા, જનજીના અને બીજા બધા જે બી હતા, ઇવન NRI, એ બધાએ ભેગા થઈ અને આપણને આપણે જે ટોટલ ફીસ જે છે 31,000 એ કરી શક્યા અને એ પછી જ્યારે ફરી કાંકે આ તબક્કો લાંબો છે, આની અંદર પરિસ્થિતિ હજુ વધુ ને વધુ આગળ વધવાની છે અને તરત જ બધાના મનમાં ખ્યાલ આવ્યો અને ખાસ કરીને યોગેશભાઈ એમ કહ્યું કે હવે આપણે હેલ્થ ઉપર વધારે એને એ કરી અને જે જે નીડ આપણી મર્યાદામાં જેટલું થઈ શકે અને આની એક શરૂઆત થઈ છે અને હું માનું છું કે આ રીતે એક શરૂઆતમાં બીજા બધા પણ અલગ અલગ સંસ્થાઓને બીજા બી આમાં જોડાશે જેમાં 50 બેડ આપણે ડેડિકેટેડ ક્રિટિકલ પેશન્ટ માટે રાખેલા છે। તમે જાણતા હશો કે કોવિડ-19 બીમારીમાં ક્રિટિકલ પેશન્ટ નોર્મલ પેશન્ટના કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ 50% જેટલા પેશન્ટ ક્રિટિકલ પેશન્ટ્સ હોય છે। ક્રિટિકલ પેશન્ટની સારવાર માટે PPE કિટ અને N95 માસ્કની જેટલી જ જરૂરિયાતો વેન્ટિલેટર રિલેટેડ સર્કિટની અને બીજી બધી એની સાથે જે બધી યુટિલિટીઝ હોય છે એની જરૂર પડતી હોય છે। તો નોટ ઓનલી PPE કિટ અને N95 માસ્ક માનનીય શ્રી યોગેશભાઈ પટેલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે, શિવ પરિવાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, પણ જે પણ સબમર્જ પોર્શન છે કે ભાઈ આની સાથે બીજી કંઈક વસ્તુઓ પણ અગત્યની હોય છે ક્રિટિકલ પેશન્ટને મેનેજ કરવા માટે, એ પણ એમના તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે। તો એના માટે ત્યારે ખાસ કરીને વડોદરાના પત્રકાર મિત્રોનું ખાસ આભાર માનું છું કે આવી પરિસ્થિતિમાં, આવી ઉત્તમ પરિસ્થિતિમાં અને જ્યાં સૌથી વધારે કન્ટેમિનેશન છે એવા એરિયામાં પણ જઈ અને એક એક વ્યક્તિની વેદના જાણી અને જે સમાજસેવી સંસ્થાઓ અને સરકાર સુધી પહોંચાડી છે। વાત કરીએ શિવ પરિવારની, તો જ્યારે આ પ્રથમ લોકડાઉન આવ્યું એ સમયે માનનીય મંત્રી શ્રી યોગેશભાઈનો ફોન આવ્યો કે આપણે કંઈક કરવું જોઈએ, કેમ કે આ લોકડાઉનની અંદર ઘણા બધા એવા પરિવારો હશે જે રોજ કમાઈને રોજ ખાવું પડતું હોય, એટલે અમે નક્કી કર્યું
અને અડધો કલાક મારા ઘરે જ બેઠા હતા અને અડધો કલાકમાં લોકોને ફોન કર્યા અને જે રીતે વડોદરાના લોકોએ સહકાર આપ્યો અને જે ઉત્સાહથી ડોનેશન આપ્યું, જે દાતાઓએ ડોનેશન આપ્યું, લગભગ 51 લાખ રૂપિયા જેટલું ડોનેશન અડધો કલાકમાં વડોદરાના લોકો પાસેથી અમે ઉઘરાવી શક્યા. અને દરેકને એક RTGSની ડિટેલ આપી હતી અને જ્યાંથી અનાજ લીધું ત્યાં ડાયરેક્ટ સીધા પૈસા બધાએ જમા કર્યા. એટલે સૌપ્રથમ તો વડોદરાના આવા ઉત્સાહી દાતાઓનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ. એટલે પ્રથમ તબક્કામાં અમને કામ કરવાનો ઉત્સાહ મળ્યો. ત્યાર પછી જે એક ટીમ બની અને એ ટીમે એક એક વ્યક્તિના ઘરે જઈને જે આ કીટ પહોંચાડી છે અને એ જે શ્રમદાન કર્યું છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ત્યારબાદ જ્યારે મેડિકલ ફેસિલિટીઝની અંદર ખૂટતી વસ્તુઓ પીપી કીટથી માંડીને જે કંઈ પોર્ટેબલ એક્સરે મશીન એ જે એક હાલાકી સ્વરૂપ ઊભી થઈ હતી અને ત્યારે પણ અમે માત્ર 5-10 લોકોને ફોન કર્યા, યોગેશભાઈએ કર્યા, મેં કર્યા, નિલેશભાઈએ કર્યા, જેમને જે પરિચયમાં હતા, અને એ પણ વસ્તુઓ અમે એક અડધો કલાકમાં પ્લાન કરી શક્યા. એટલે એ પણ જે દાતાઓ છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શિવ પરિવાર તો આ એક માધ્યમ બન્યું છે, પણ આ જે કંઈ કર્યું છે લોકો માટે કર્યું છે ને લોકોએ કર્યું છે, એટલે અમે તો માત્ર માધ્યમ બન્યા છીએ. અને જે દાતાઓએ દાન આપ્યું છે, જે લોકોએ શ્રમદાન આપ્યું છે, તમામનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ. ખાસ કરીને જે ડૉક્ટરો રાત દિવસ 24 કલાક પોતાના પરિવારની પોતાની ચિંતા કર્યા વગર આ બીમારીથી પીડિત લોકોની જે ખડે પગે સેવા કરી છે, એટલે એમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ છીએ, ભોલેનાથને એવી પ્રાર્થના કરીએ છીએ કે વધુમાં બહુ ખૂબ ઝડપથી આ મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુક્તિ મળે અને આ મહામારી સામે જન સમુદાયનો વિજય થાય તેવી આશા રાખીએ છીએ. જય બોલ. દર્દીને દાખલ કરવામાં આવે છે ત્યાર પછી એના કુટુંબીજન જોડે એનો કોન્ટેક્ટ તૂટી જાય છે. પછી 10 દિવસ હોય, 15 દિવસ હોય, મહિનો હોય, ત્યાં સુધીને દવાખાનાની અંદર કોઈ પણ કુટુંબીજનોને અંદર લઈ જવાનું પ્રાબંધિક છે, લઈ જઈ શકતા નથી. એટલે જો 15 દાડા કે મહિના લગીને દર્દી એના કુટુંબજોને વાત ના કરી શકે તો મને લાગે છે કે જલ્દી એ દર્દી સાજો બી ના થઈ શકે. પોતાના કુટુંબને જોઈને એકદમ એનામાં જે વિચારો બદલાઈ જાય, આજે એક જ રૂમમાં બેસી રહેવાનું હોય એ આપણે બધા જ એની એ આપણે બધાએ કસોટી કરેલી છે છેલ્લા 1 મહિના. તો અમે આજે એ ડિટેલ નાખીએ છીએ દાનવીરો પાસેથી કે જો તમારી પાસે એક સારો મોબાઈલ હોય તો આ સંસ્થાઓને, સયાજી હોસ્પિટલને આપણે એ લોકોના એમના પ્રમાણે ગોત્રીમાં વધારે દર્દીઓ છે એ પ્રમાણે લગભગ, અને જે ITI લગભગ 7-8 ફોનની જરૂર છે, એટલે 70,000-75,000 રૂપિયાની એ જરૂર છે. એ માટે પણ અમે પ્રયત્ન કરીશું કે એમને એ ફોન નર્સને આપવામાં આવશે અને દિવસમાં એકવાર એના કુટુંબીજનો જોડે વાતચીત કરવા માટે પણ એ નર્સ એની પાસે ફોન લઈ જશે અને એમની સાથે વાત કરાવશે. આ એક પ્રયત્ન અમારો છે અને 1 દાડામાં જ આ ફોન અમે આ દૈનિક સંસ્થાને આપીશું. તો આજે આટલા તાપમાં પત્રકાર મિત્રો આપ બધા પધાર્યા, વડોદરા શહેરની લાગણી આપ બધાને છે. આપ બધા જ વડોદરામાં જન્મ્યા છો, આપ વડોદરાના જ વતની છો અને એક આ સારા પ્રયત્નમાં આપણો પણ સહકાર મળી રહેશે, હંમેશા મળતો રહ્યો છે. અને એક આ બધા બીજા અભિયાનમાં, આરોગ્યના અભિયાનમાં પણ આપનો સહકાર મળી રહે એ બદલ આપને પ્રાર્થના કરું છું. ભગવાન શિવજીને બી પ્રાર્થના કરું છું
કે કોઈ પણ મહામારીમાં વડોદરા શહેરનો નાગરિક બહાર આવે અને પોતાનું જાન બચાવે અને પોતાના કુટુંબને આધારસ્તંભ થઈને ઊભો હોય એ કુટુંબનું ભગવાન ભલું કરે એવી પ્રાર્થના.